કોરોના વાયરસને દૂર કરવા માટે સરકારે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. તેવા સમયમાં લિંબાયત, બમરોલી, સચિન સહિતના વિસ્તારોમાં રહેતા ગરીબ લોકોને રાષ્ટ્રીય કિસાન સેના દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરના છેવાડાના વિસ્તારમાં લિંબાયત, બમરોલી, પાંડેસરા સહિતના અનેક વિસ્તારોની અંદર રાષ્ટ્રીય કિસાન સેના દ્વારા ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું, જેની અંદર મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ખાસ કરીને જાણવા મળ્યું છે કે રાષ્ટ્રીય કિસાન સેના સુરત શહેર કલેક્ટર શ્રી દ્વારા જવાબદારી આપવામાં આવી હતી. આ બધા વિસ્તારની આ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકો રહે છે તેનો સર્વે રાષ્ટ્રીય કિસાન સેનાના ગિરીશભાઈ શ્રી માળીએ કર્યો હતો, જેથી રાશન આપવામાં આવતું દેખાયું હતું. જ્યારે અમારી દિવ્યાંગ ન્યૂઝ ચેનલની ટીમે કેમેરો ફેરવ્યો અને જરૂરિયાતમંદ વિસ્તારમાં લિંબાયતના યાર્ડ સહિતના મોટાભાગના ગરીબ અને શ્રમજીવી લોકો જે રોજનું રોજ ખાનારા છે તે લોકો કોરોના વાયરસના લોકડાઉનમાં પોતે હવે શું કરશે તે ઘણા ચિંતામાં હતા, ત્યારે તેમની વહારે રાષ્ટ્રીય કિસાન સેના આવી હતી અને તે લોકો દ્વારા ઘઉંનો લોટ, ચણાની દાળ, તુવેરની દાળ, ગોળ, તેલ, શાકભાજી સહિતની રાશન આપવામાં આવ્યું હતું. આ રાશન લેવા માટે મોટી સંખ્યામાં વિધવા બહેનો સહિત અનેકે રાષ્ટ્રીય કિસાન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ શ્રી માળીના હસ્તે અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમની સાથે કલેક્ટર કચેરીમાંથી દેખરેખ રાખનાર ભદ્રેશભાઈ સુપરવાળા સહિત અનેક રાષ્ટ્રીય કિસાન સેનાના લોકો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને અનાજની કીટ મેળવી હતી. મારું નામ ગિરીશ શ્રીમાલી, જય જવાન જય કિસાન. રાષ્ટ્રીય કિસાન દળ કિસાન સેનાનો અધ્યક્ષ. સુરતના તમામ એરિયામાં ગરીબ, મજદૂર, પશુપાલક જે પણ મજબૂરીના માર્યા છે, જે બીજા ગામથી આ રોજીરોટી માટે આવ્યા છે, હકીકત અગર મજબૂરી અમને ખબર પડે એની માટે અમે જમવાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા અને રાશન પાણીની વ્યવસ્થા કરી રહ્યા છીએ. અત્યાર સુધી 24 તારીખ અત્યાર સુધી અમે ઓછામાં ઓછા 4,000 થી 4,500 લોકોને કીટો વિતરણ કરી છે, 11,000 પાણીની બોટલો વિતરણ કરી છે, જેવા પ્રકોવાળાને ખીચડી બનાવીને જમાડી છે. સાયણ બાજુ જે પણ મજૂરો છે જેના કારખાનાદારો ફોન નથી ઉચકતા એમની માટે અમે સ્પેશિયલ રાતના 2 વાગ્યા સુધી ખીચડી બનાવી ને એમને ત્યાં પહોંચી કરી ને એમને જમાડ્યા છે. આ સેવા અમે ભગવાનના આશીર્વાદથી જ્યાં સુધી કલેક્ટરશ્રીનો આદેશ ન આવે ત્યાં સુધી ચાલુ રાખશું અને જેટલા ગરીબ અમારાથી એને પેટમાં અન્નદાન જાય એવી અમે કોશિશ કરશું. રાષ્ટ્રીય કિસાન સેના દ્વારા લિંબાયત, બમરોલી, પાંડેસરા સહિતના મોટાભાગના વિસ્તારોની અંદર કોરોના વાયરસના કારણે લોકડાઉન થયેલા લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.